અને 10મો ચેપ્ટર પ્રાયોગિક ભૂમિતિ એના સ્વાધ્યાય 10.1 નો બીજો દાખલો બીજી રચના તો સૌપ્રથમ રેખા L દોરો રકમ વાંચવાની સાથે સાથે રચના દોરતી જવાની છે સૌપ્રથમ આપણે રેખા L દોરીશું એટલે મારી સાથે સાથે તમે બધાય એક રેખા દોરશો એક રેખા દોરવાની નોટબુક ની અંદર મારી સાથે સાથે સ્કેલ નો ઉપયોગ કરી એક રેખા દોરવાની ઉપર થોડી જગ્યા રાખવાની ઉપર થોડી જગ્યા રાખવાની આવી રીતે એક રેખા L દોરવાની રેખા L સૌ પ્રથમ એક રેખા L દોરવાની રેખા L દોરાઈ ગયા પછી આપણને એવું કીધું છે કે રેખા L ના કોઈ પણ એક બિંદુ આગળ એટલે આ રેખા ઉપર કોઈ પણ એક બિંદુ લેવાનું કોઈ પણ જગ્યા લઈ શકીએ પણ આપણે એક્ઝેક્ટ સેન્ટરમાં આવતું હોય એવી રીતે લેવાનું અહીંયા ધારો કે અહીંયા હું બિંદુ લઈ લઉં P આ P બિંદુ મેં લીધું રેખા L પર કોઈ પણ જગ્યાએ એક બિંદુ લઈ લેવાનું P આ બિંદુ P લીધું હવે શું કરવાનું છે આગળ જોઈએ આપણે તો આપણને એવું કીધું છે કે L ના કોઈ પણ એક બિંદુ આગળ L ને લંબ રેખા એટલે આ જે L છે એની સાથે લંબ થાય એવી રેખા દોરવાની છે લંબ એટલે આવી રીતે લંબ રેખા દોરવાની છે તો કોઈ પણ વખતે લંબ રેખાની રચના કેવી રીતે કરવી લંબ રેખાની રચના કેવી રીતે કરવી ધ્યાનથી જોવાનું અને ઈ પ્રમાણે રચના દોરવાની તો સૌથી પહેલા અનુકૂળ ત્રિજ્યા લેવાની એટલે પરિક્રમા પેન્સિલ ફિટ કરી અનુકૂળ ત્રિજ્યા એટલે માપે બહુ મોટી નહીં બહુ નાની નહીં માપે ત્રિજ્યા લેવાની આ ત્રિજ્યા લીધી પરિકરની અણી P પાસે રાખવાની પરિકરની અણી P પાસે રાખવાની અને બે બાજુ આવી રીતે એક એક ચાપ આ જે દોરીએ ને એને ચાપ કહેવાય આખું વર્તુળ ન દોરતા જેટલો ભાગ જરૂરી છે એટલો જ ભાગ દોરીએ છીએ એટલે એને ચાપ કહેવાય પરિકરની અણી હલવી જોઈએ નહીં પરિકરની અણી હલવી જોઈએ નહીં અને બંને બાજુ આવી રીતે ચાપ દોરી નાખવાની ઈ બંને ચાપ રેખા એને છેદે ત્યાં x અને y નામ આપી દેવાનું અહીંયા છેદે છે ત્યાં x અને અહીંયા છેદે છે ત્યાં y નામ આપી દેવાનું ચાલો આટલું તમારે કમ્પ્લીટ કરવાનું આટલું તમારે કમ્પ્લીટ કરવાનું હવે આટલું થઈ ગયા પછી શું કરવાનું તો કે આ જેટલું માપ હતું ને એનાથી થોડું વધુ લઈ લેવાનું એટલે આના અડધા થી વધુ થયું આ જે x થી y સુધીનું છે x થી y સુધીનું અંતર x થી y સુધીનું જે અંતર છે એના અડધા થી વધુ માપ લેવાનું એટલે આ અડધા થી વધુ થઈ ગયું જો અડધા થી વધુ માપ લેવાનું હવે શું કરવાનું તો એક વખત x ને કેન્દ્ર લેવાનું એક વખત y ને કેન્દ્ર લેવાનું એક વખત x ને કેન્દ્ર લેવાનું એક વખત y ને કેન્દ્ર લેવાનું અને ઉપર આવી રીતે ચાપ દોરવાની આવી રીતે ઉપર ચાપ x ને કેન્દ્ર લઈને ચાપ દોરવાની y ને કેન્દ્ર લઈને ચાપ દોરવાની બંને એકબીજાને છેદે ત્યાં તમારે q નામ આપી દેવાનું q નામ અહીંયા q નામ આપ્યું
અને પછી p અને q માંથી પસાર થતી એક રેખા દોરી નાખવાની અહીંયા p અને q માંથી પસાર થતી એક રેખા આ જે રેખા છે એ l ને લંબ રેખા થઈ ગઈ l ને લંબ રેખા થઈ ગઈ વધારાની ચાપુ થોડી થોડી ઘૂસી નાખવાની બહુ લાંબી ચાપ રાખવાની નહીં માપે જરૂર પૂરતી ચાપ દેખાવી જોઈએ વધારાની ચાપ બધી ઘૂસી નાખવાની તો આ આપણી અડધી રચના પૂરી થઈ લંબ રેખા દોરો આ અડધી રચના પૂરી થઈ હવે આપણને શું કીધું છે આગળ જો આ લંબ રેખા પર બિંદુ x લો આ લંબ રેખા એટલે આની ઉપર x લેવાનું છે એટલે સોરી તો અહીંયા આપણે x અને y નામ નહીં આપીએ અહીંયા હું a અને b નામ આપી દઉં અહીંયા હું a અને b નામ આપી દઉં તો આ લંબ રેખા પર બિંદુ x લો એટલે આ લંબ રેખા ઉપર બિંદુ x લેવાનું પણ કેવી રીતે તો l થી 4 સેન્ટીમીટર દૂર હોય આ l એટલે આ રેખા થી 4 સેન્ટીમીટર દૂર હોય 4 તો પરિક્રમા 4 સેન્ટીમીટર નું માપ લેવાનું કેવી રીતે તો તમારી સ્કેલ માં આ પરિકરની અણી 0 ઉપર હોવી જોઈએ અને પેન્સિલ ની અણી 4 ઉપર હોવી જોઈએ 4 4 નો કાપો હોય ત્યાં આવી રીતે સ્કેલ માં 0 નો કાપો હોય અને 4 નો કાપો હોય તો પરિકરની અણી 0 ઉપર અને પેન્સિલ તમારી જે છે એની અણી 4 ઉપર હોવી જોઈએ તો આ 4 સેન્ટીમીટર નું માપ થયું આ 4 સેન્ટીમીટર નું માપ તમારે આવી રીતે લેવાનું હવે p ને કેન્દ્ર લેવાનું p ને કેન્દ્ર એટલે એક્ઝેક્ટ p ઉપર પરિકરની અણી હોવી જોઈએ આ p ઉપર પરિકરની અણી હોવી જોઈએ અને 4 સેન્ટીમીટર એટલે અહીંયા આવી રીતે મારે થોડું કિરણ લંબાવવું પડશે આ બાજુ બરાબર એટલે હું લંબાવી દઉં થોડું કઈ કે આવું લાગે કે ટૂંકું થયું છે તો થોડુંક લંબાવી દેવાનું તો અહીંયા મારે એક્સ લેવાનું છે એક્સ આ જગ્યાએ એવું કીધું તું જો બિંદુ એક્સ લો જે એલ થી 4 સેમી દૂર હોય તો આપણે લઈ લીધું હવે મારે આમાંથી એવી રેખા દોરવાની છે કે જે આ L ને સમાંતર હોય જો અહીં કીધું L ને સમાંતર રેખા M દોરો એટલે પહેલી રચના જે આપણે દોરેલી છે એના જેવી જ થઈ જશે તો હવે શું કરવાનું તો કે ફરીથી હવેનો મુદ્દો ખાસ સમજવાનો કે ભાઈ ફરીથી અનુકૂળ ત્રિજ્યા લેવી એટલે માપીને લેવાની જરૂર નથી એક્ઝેક્ટ તમને માપે લઈ લેવાની પછી શું કરવાનું ધ્યાન અહીંયા P ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા હવે બદલવી ન જોઈએ P ને કેન્દ્ર લઈ આવી રીતે ચાપ દોરવાની આવી રીતે P ને કેન્દ્ર લઈ આ બે જગ્યાએ છેદે એવી રીતે ધ્યાન અહીંયા P ને કેન્દ્ર લઈ આવી રીતે ચાપ દોરવાની ઈજ માપની ચાપ આની વિરુદ્ધ બાજુ એટલે આ બાજુ આ ચાપ આ બાજુ દોરેલી છે તો હવેની ચાપ આ બાજુ અને x ને કેન્દ્ર લઈ x ને કેન્દ્ર લઈ આવી રીતે x ને કેન્દ્ર લઈ આવી રીતે ચાપ દોરી નાખવાનો ચાલો આટલું કમ્પ્લીટ કરો ને કેન્દ્ર લઈને જે ચાપ દોરેલી છે તે જ ચાપ x ને કેન્દ્ર લઈને દોરવાની છે પણ વિરુદ્ધ બાજુ p ને કેન્દ્ર લઈ એક ચાપ દોરેલી છે આપણે આવી રીતે એવી જ સેમ ચાપ x ને કેન્દ્ર લઈને દોરવાની છે વિરુદ્ધ બાજુ ચાલો હવે શું કરવાનું જુઓ અહીંયા હું નામ આપી દઉં C
અને ડી અહીંયા જ્યાં છેદે છે ત્યાં નામ આપી દો ઈ ઈ હવે સી થી ડી સુધીનું માપ લેવાનું મારે સી થી ડી સુધીનું માપ લેજો સી થી ડી આવી રીતે સી થી ડી સુધીનું માપ લેવાનું સી થી ડી સુધીનું માપ આટલું માપ લેવાનું એમાં વધઘટ થવી જોઈએ નહીં એક્ઝેક્ટ માપ લેવું પડે હવે સી થી ડી સુધીનું માપ લીધું હવે અહીંયા ઈ ને કેન્દ્ર રાખવાનું ઈ ને કેન્દ્ર અગાઉ જે ચાપ આપણે દોરી અને છેદે એવી રીતે ચાપ ઈ ને કેન્દ્ર લઈ અહીંયા અગાઉ જે ચાપ આપણે દોરેલી છે અને છેદે એવી રીતે ચાપ આમ ત્યાં હું વાય નામ આપી દઉં વાય ત્યાં હું વાય નામ આપું છું અને x અને y માંથી પસાર થતી એક રેખા દોરું છું જેને હું નામ આપી દઉં m જેને હું નામ આપી દઉં છું m તો e રેખા આને સમાંતર થાય ml ને સમાંતર તો આ l ને સમાંતર રેખાની રચના થઈ પેલા l ને લંબ અને પછી પાછી એમાંથી પસાર થતી અને l ને સમાંતર હોય તેવી રેખા તો આની અંદર આપણે બે વસ્તુ પૂછી હતી લંબ રેખા અને સમાંતર રેખા તો બે રચના આપણે અહીંયા પૂરી કરી